ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ગઈકાલે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો અને હવે યુજી નામની કોઈ સંસ્થા દાવો કરી રહી છે કે આ બોમ્બ બ્લાસ્ટ એમણે કર્યો અને એમની માગણી છે કે અફઝલ ગુરુને જો છોડી નહીં મૂકવામાં આવે તો સુપ્રીમ કોર્ટ પર પણ હુમલો કરવામાં આવશે. ભારત સરકાર હવે આ બાબતે શું પગલાં લેવા માગે છે એ જોવું બહુ જરૂરી છે અને ભારતના નાગરિકોએ પણ નક્કી કરવાનું છે કે હવે આ ત્રાસવાદી હુમલાઓ સામે આપણે કેવી રીતે વર્તવાનું છે. ભારતમાં જ્યારે નેપાળથી દિલ્હી જતી વિમાનનું અપહરણ થઈ ગયું અને કંદહાર લઈ જવામાં આવ્યું એ વખતની વાજપેયી સરકારની બેવકૂફીને કારણે, અડવાણીની બેવકૂફીને કારણે આ વિમાન જે કંદહાર પહોંચી ગયું ત્યારે સેંકડો લોકો જે વિમાનમાં બેઠા હતા એમના સગાવાલા સંબંધીઓ લિટરલી વડાપ્રધાનના ઘરમાં એમના નિવાસસ્થાને પહોંચી ગયા, ત્યાં દેકારો મચાવી દીધો. આપણી 24x7 કલાકની ચેનલો વાળા ત્યાં પહોંચી ગયા અને કોઈ પણ હિસાબે ગમે તે શરતો હોય ત્રાસવાદીઓની એ સ્વીકારી લો પણ અમારા સગાવાલા પાછા લઈ આવો એવો હોબાળો મચાવી દીધો. કહેવાય છે કે શરૂઆતમાં વાજપેયીજી મક્કમ હતા કે ત્રાસવાદીઓ જોડે કોઈ સમાધાન નહીં થાય, પણ પછી આ ચેનલો, ન્યૂઝ ચેનલો અને નાગરિકોએ જે દબાણ ઊભું કર્યું એમાં વાજપેયીજી અને અડવાણી સહમત થઈ ગયા અને આપણા વિદેશ પ્રધાન ત્રાસવાદીઓને, એમણે જે ડિમાન્ડ કરી હતી એ ત્રાસવાદીઓને લઈને કંદહાર પહોંચ્યા અને એવું કહે છે કે એની સાથે 200-400 કરોડ રૂપિયાની કેશ પણ ત્રાસવાદીઓને ચૂકવવામાં આવી. આપણે બીજા દેશો પાસેથી શીખવું પડશે કે હવે શું કરવું જોઈએ. ભારતમાં વર્ષો પહેલા ઇઝરાયલની અંદર એક શાળામાં 200 નાના છોકરાઓને મુસ્લિમ ત્રાસવાદીઓએ કબજે લઈ લીધા, બાનમાં લઈ લીધા. 200-300 નાના ભૂલકાઓને જે હજુ બીજા ત્રીજામાં ભણતા હતા, બાળ મંદિરમાં ભણતા હતા, એવી એક શાળા પર કબજો કરી લીધો પેલેસ્ટાઈનની ત્રાસવાદીઓએ અને એમણે માગણી કરી કે અમારે આ 30 આતંકવાદીઓ જે જેલમાં છે ને છોડી મૂકો. શા માટે ઇઝરાયલ મહાન છે, દુનિયામાં એનો નામનો ડંકા વાગે છે, શા માટે ઇઝરાયલથી બધા ધરુજે છે, એનું કારણ આ બનાવ વખતે સમજમાં આવ્યું. આ 300 બાળકોના નાના નાના ભૂલકાઓના માતા પિતા સગાવાલાએ રાજધાનીમાં રેલી કાઢી અને કહ્યું કે અમારા બાળકોનું જે થાય એ અમે સરકારની સાથે છીએ, સરકાર આ ત્રાસવાદીઓની શરણે ન જાય. એમણે જે ત્રાસવાદીઓને છોડવાનું કહ્યું છે એને ન છોડવામાં આવે અને સરકાર આ ત્રાસવાદીઓને જેણે અમારા બાળકોને પકડી લીધા છે ને મારી નાખે, જોડે અમારા બાળકોનું જે થવાનું હશે થશે. 800-900 નાગરિકો હાથમાં કાર્ડ લઈને નીકળ્યા, મૌન રેલી કાઢી અને દરેક પ્લે કાર્ડ ઉપર પુઠ્ઠા પર લખ્યું હતું કે કિલ ધેટ બાસ્ટર્સ, કિલ ધેમ. અમારા બાળકોની ચિંતા ન કરતા અને ઇઝરાયલની સરકારે એ શાળા પર
હુમલો બોલી દીધો પોતાના ઇઝરાયલી બાળકોને બચાવવા માટે. લગભગ 16 થી 18 ઇઝરાયલી બાળકો, સાવ નાના ટીનેજર, સાવ નાના ભૂલકાઓ આ એન્કાઉન્ટર, આ જે પગલાં લીધા ઇઝરાયલ સરકારે, એમાં ગુજરી ગયા, શહીદ થઈ ગયા, અમર થઈ ગયા. પણ ઇઝરાયલની સરકારે અંદર ઘૂસી ગયેલા બધા ત્રાસવાદીઓને મારી નાખ્યા. એટલું જ નહીં, ઇઝરાયલની સરકારે જે લિસ્ટ મળ્યું હતું કે આ ત્રાસવાદીઓને છોડી મૂકો, એ ત્રાસવાદીઓને પણ જેલમાં દિવાલ સરસા ઊભા રાખ્યા અને ગોળીઓ મારી દીધી. કીધું નો બાર્ગેન, કારણ કે ફરી હુમલો થશે આ ત્રાસવાદીઓને છોડાવવા માટે. કોઈ કાયદો નહીં, કોઈ કાનૂન નહીં, કોઈ પ્રોસિજર નહીં, કોઈ નિયમ નહીં, કોઈ નીતિ નહીં. નીતિ એક જ, સેવ ઇઝરાયલ, સેવ ધ નેશન, સેવ અવર સિટીઝન. પારકા દેશમાંથી ઘૂસી આવેલા ત્રાસવાદીઓ માટે શું કાયદા, શું કાનૂન, શું નીતિ, શું નિયમ? એમને એક જ નિયમ લાગુ પડે, કિલ ધેટ બાસ્ટર્સ, કિલ ધેમ ઓલ. આ ઇઝરાયલમાંથી શીખવા જેવું છે કે કિલ ધેમ વેર એવર ધે આર. એટલું નહીં, અમારા દેશમાં તમે આવો ત્યારે મારી નાખીશું, તમે જ્યાં છો ત્યાં અમે પહોંચીશું ને અમે તમને મારી નાખીશું. આ ઇઝરાયલના ખેલાડીઓ જર્મનીના મ્યુનિચમાં રમવા ગયેલા, ઓલિમ્પિકમાં રમવા ગયેલા, અને ત્યાં પેલેસ્ટાઈનના ત્રાસવાદીઓએ ઇઝરાયલી ખેલાડીઓને લાઈનમાં ઊભા રાખીને મારી નાખ્યા. જર્મન સરકાર ખાસ બચાવ નહીં કરી શકી. મ્યુનિચમાં આ બનાવ બન્યો અને મહિનાઓમાં આ મ્યુનિચ હત્યાકાંડમાં જે કોઈ સંડોવાયેલા એ તમામ ત્રાસવાદીઓને દુનિયાભરમાં ઘૂસી જઈને, પારકા દેશોમાં ઘૂસી જઈને, પારકા દેશોની પરવાનગી વગર, કયા વગર, જે તે દેશમાં ઘૂસી જઈને ઇઝરાયલી કમાન્ડોએ બધાને મારી નાખ્યા. પ્રત્યારોપ અર્પણની અમને આપી દો, સોંપી દો, આ અમારા ગુનેગાર છે, એવી ભીખ નહીં માગી ઇઝરાયલે. આપણે પાકિસ્તાન પાસે ભીખ માગીએ છીએ કે અમારા ગુનેગારો તમારા દેશમાં છે. અને સાલું લિસ્ટ પણ આપણી હોમ મિનિસ્ટ્રી હરખું ના બનાવી શકે. 50 જણનું લિસ્ટ આપ્યું, એમાંના 2 જણા તો ભારતમાં હતા, પોલીસની હિરાસતમાં હતા, આપણે ત્યાં મુવા હતા, અને આપણે એમનું નામ પણ પાકિસ્તાન સરકારને આપ્યું. હસવા જેવું થઈ ગયું. પણ આપણે ભીખ માગીએ છીએ પાકિસ્તાન પાસે કે દાઉદ ઇબ્રાહીમને સોંપી દો, એ તમારે ત્યાં આ ગલીમાં, આ મોહલ્લામાં, આ ખાંચામાં, આ બંગલામાં રહે છે. તો પછી તમને રોકે છે કોણ? શા માટે પાકિસ્તાન પાસે આપણે ભીખ માગીએ છીએ? શા માટે આપણા જ્યાં બાજુઓ પાકિસ્તાનમાં, કરાચીમાં ઉતરી એ મોહલ્લા, એ ગલીની અંદર દાઉદને મારી નથી નાખતા? તમારાથી ન થાય, ઓફિશિયલી ન થાય, તો છોટા રાજનને પૈસા આપો કે છોટા રાજન, આ 100 કરોડ રૂપિયા દાઉદને તું પાકિસ્તાનમાં જઈને મારી નાખ. છોટા રાજનના બધા ગુના માફ કરી દેવામાં આવે, ભારતમાં થયેલા પણ બધા જ ગુના માફ કરવામાં આવે. છોટા રાજનને કહેવામાં આવે કે દાઉદને પાકિસ્તાનમાં ઘૂસીને મારી નાખો, આ 30 જણાને મારી નાખો, કોન્ટ્રાક્ટ આપી દો. પણ નહીં થાય. આપણા હોમ મિનિસ્ટરો જલ્લાદ જેવી છાતી નથી ધરાવતા, ભાયડા નથી આપણા હોમ મિનિસ્ટરો, આપણા વડાપ્રધાનો પણ ભાયડા નથી. આપણે નહીં કરી શકીએ. ઇઝરાયલે કરી બતાડ્યું કે અમારા ખેલાડીઓને તમે મ્યુનિચમાં મારી નાખ્યા છે, તમે દુનિયામાં, તમને કોઈ સરકાર, કોઈ દેશ તમને સલામતી નહીં આપી શકે, અમે મારી જ નાખીશું. વી વિલ કિલ યુ બાસ્ટર્સ.
હુજીની હિંમત જુઓ, ઈમેલ આવે છે કે અમે મારી નાખ્યા છે આ ભારતવાસીઓ. હુજીને ખબર છે કે અમને કશું થવાનું નથી. ઇઝરાયલમાં ત્રાસવાદીઓ ગુના કરે છે પણ નામ છુપાવતા ફરે છે, મોઢા છુપાવતા ફરે છે, ડરતા ફરે છે કે હવે અમારો વારો આવી ગયો. ઇઝરાયલમાં આવું કર્યા પછી હુજીએ જો લખ્યું હોત કે આ અમે કર્યું છે તો એમનો બાંગ્લાદેશમાં બેઠેલો કમાન્ડોઝ અઠવાડિયા પછી રોડ ઉપર તરફડતો હોત, એને ગોળીઓ મારી દીધી હોત ઇઝરાયલે. પણ કમનસીબે આપણે સાવ નામર્દ, અને એમને ઇજડા કહીએ છીએ, એમાં ઇજડાઓનું અપમાન છે. મેં ઇજડાઓને નજરે નજર ફ્રી ફાઇટ કરતા જોયા, અને મેં એ શૂટિંગ કરીને બીજે દિવસે જ્યારે મારી ચેનલ પર બતાડ્યું તો ઇજડાઓની બહાદુરીનો પરચો મને પડી ગયો. મારી ચેનલ પર એટલો જબરજસ્ત પથ્થરમારો કર્યો, એટલું તોફાન મચાવી દીધું હતું કે મારે પોલીસ બોલાવવી પડી હતી. સાલું ઇજડાઓ પણ રિએક્ટ કરે છે, સામનો કરે છે, વિરોધ કરે છે. એટલે આપણા મિનિસ્ટરોને, આપણા વડાપ્રધાનોને ઇજડા પણ ન કહેવાય. એવો જ બનાવ રશિયામાં બન્યો. શું કરવું જોઈએ સરકારે? રશિયામાં એક થિયેટર માં પિક્ચર ચાલે, આખું થિયેટર હાઉસફુલ હતું, 801 જણા અંદર બેઠેલા, અને ચેચન્યાના મુસ્લિમ ત્રાસવાદીઓએ થિયેટર પર કબજો કરી લીધો અને માગણી કરી કે અમારા આ 30 મિત્રોને છોડી દેવામાં આવે, 30 ત્રાસવાદીઓને મુક્ત કરવામાં આવે. પણ આ કંઈ ઇન્ડિયા થોડું હતું, ભારત થોડું હતું, રશિયા હતું, જલ્લાદ રશિયા હતું. એમણે થિયેટરમાં બેભાન કરવાનો નર્વસ ગેસ અંદર દાખલ કર્યો, ગોળીબાર કર્યો, રશિયન નાગરિકો પણ મર્યા અને એ જે 6-8 ત્રાસવાદીઓ હતા એ પણ મર્યા. અને એમણે જે લિસ્ટ આપ્યું હતું કેટલા ત્રાસવાદીઓને છોડી મૂકો, એવો મુંહતોડ જવાબ આપ્યો રશિયાએ. એણે રોડ ઉપર લાવીને એ ત્રાસવાદીઓને મારી નાખ્યા કે ફરી કોઈ લિસ્ટ આપવા જ ના આવે કે અમને છોડી મૂકો. તો ત્રાસવાદીઓ જોડે આ રીતે વર્તાય ભાઈ? કાયદો, વ્યવસ્થા, ન્યાય, નીતિ, અપીલ, અપીલ, હજુ અપીલ, સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે મર્સી પિટિશન. અરે મર્સી પિટિશન તો કોઈ ગરીબ માણસ માટે રખાય. પહેલો કાયદો લાવો કે આ દેશમાં હવે ત્રાસવાદી ગુના હેઠળ જે કોઈને સજા થાય એમને મર્સી પિટિશન કરવાનો જ અધિકાર નહીં, એમણે મરવાનું જ. નવો કાયદો લાવો કે જે ત્રાસવાદી ગુના હેઠળ પકડાય એને ખાનગીમાં, જેલમાં સવારે 5 વાગે ફાંસી નહીં કરી દેવાની. એણે જ્યાં ત્રાસવાદી કૃત્ય કર્યું હોય, દિલ્હી હાઈકોર્ટ હોય તો દિલ્હી હાઈકોર્ટ, તાજમહાલ હોટલ મુંબઈ હોય તો તાજમહાલ હોટલ, ગેટવે ઓફ ઇન્ડિયામાં ક્રેનની ઉપર, ક્રેનની અંદર બાંધીને, ક્રેન જોડે બાંધીને ભર બપોરે 2 વાગે લટકાવી દેવાના અને એને લટકતા રાખવાના 2-4 દાડા સુધી. પણ આ બધું આપણી સરકારથી થવાનું નથી. બહુ દુઃખ થાય એવી એક વાત કેવી છે, મને બહુ દુઃખ થાય છે વાતથી, કારણ કે લંકાના રાષ્ટ્રપતિએ એલટીટીનો ત્રાસ દૂર કરવા એક મહાઅભિયાન કર્યું, લશ્કર મોકલ્યું, એલટીટી જોડે ફાઇટ ટુ ફિનિશ કરી નાખી, પ્રભાકરનને પણ મારી નાખ્યો જે મારો બહુ પ્રિય હીરો હતો. હું એને એડમાયર કરતો હતો કે હિન્દુઓમાં કોક તો બળવીર છે, કોક તો બહાદુર છે, કોઈ તો ભાઈડો છે પ્રભાકરન નામનો, જે બૌદ્ધિસ્ટો સામે લડતો હતો. પણ લંકાની સરકારને પણ સલામ કરવી પડે એવું થયું. એમણે પ્રભાકરનનું આખું નેટવર્ક નેસ્ત નાબૂદ કરી નાખ્યું, શરણે આવેલાઓને પણ મારી નાખ્યા. હવે અમેરિકા, સ્વીડન બધા બૂમરાણ મચાવે છે,
કે આ વિજય મેળવવા માટે લંકાની સરકારે, લંકાના લશ્કરે 30,000 નિર્દોષ સિવિલિયન તામિલોને મારી નાખ્યા છે, હિન્દુઓને મારી નાખ્યા છે. દુઃખ થાય, હિન્દુ તરીકે વિચારું છું તો બહુ દુઃખ થાય છે કે 30,000 હિન્દુઓને લંકાની સરકારે મારી નાખ્યા. અને આપણી બાયલી સરકારો હિન્દુઓને બચાવવા કશું ન કરી શકી. અડવાણી પણ એક અક્ષર નથી બોલ્યા. સ્વીડનની સરકાર પાછળ પડી છે, સ્વીડનના નાગરિકો લંકાની પાછળ પડી ગયા છે કે તમે આ 30,000 લોકોને મારી નાખ્યા, નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા. પણ બીજી બાજુ હું સરકાર તરફથી વિચારું છું, દેશ તરીકે વિચારું છું તો મને એમ થાય છે કે આ સરકાર ભડવીર છે કે દેશમાં કાયમી શાંતિ થાય એટલા માટે જેટલાને મારી નાખવા પડે, આપણા સામેવાળા જે કોઈ હોય એને મારી નાખવા પડે, એને મારી નાખવા પડે. બને કદાચ 2-5 વર્ષે પણ આ લંકાના પ્રેસિડન્ટ, એમના ભાઈ, એ બધાને હેગની અદાલતમાં ઊભા રાખીને ફાંસી ચડાવી દે. હિન્દુઓના હત્યારા તરીકે, 30,000-50,000 હિન્દુઓના હત્યારા તરીકે હું ચોક્કસ લંકાના વડાપ્રધાનને ધિક્કારું છું. પણ રાજા તરીકે જોઉં છું, વહીવટ તરીકે જોઉં છું, સરકાર તરીકે જોઉં છું ત્યારે મને ચોક્કસ થાય છે કે ચિદમ્બરમે ત્યાં જઈને તાલીમ લેવી જોઈએ કે ત્રાસવાદીઓ સાથે કેવી રીતે વર્તાય. આપણા માટે હિન્દુઓ હતા, આપણા માટે LTTEવાળા સ્વતંત્ર સેનાનીઓ હતા, પણ શ્રીલંકાની સરકાર માટે લોકો ત્રાસવાદીઓ હતા અને એમણે ત્રાસવાદીઓ સાથે શોભે એવો વ્યવહાર કર્યો. આવો વ્યવહાર થવો જોઈએ. આપણે કાશ્મીરમાં આળ પંપાળ કરી કરીને ફોલ્લીનું ગુમડું કર્યું છે, ગુમડામાં કેન્સર કર્યું છે. અબજો રૂપિયા જે ભારત સરકાર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાં જેટલા પૈસા વાપરતી હશે ભારત સરકાર, એનાથી વધારે પૈસા કાશ્મીરમાં વાપરતી હશે. અને છતાંય ત્યાંની 60-70-50% લોકો આ દેશને પોતાનો દેશ નથી માનતા. અને 4 મોટા રાજ્યો માટે ભારત સરકાર રૂપિયા ખર્ચે છે એટલા રૂપિયા ત્યાં ખર્ચીએ છે. કાશ્મીરીઓ સાવ મફતના ભાવે વીજળી વાપરે છે. આપણે 4-5 રૂપિયા યુનિટ વીજળી વાપરીએ છીએ, એ કદાચ 60 પૈસે રૂપિયા વીજળી વાપરતા હશે. બધું સસ્તું, બધું મફત, બધું જ એમના માટે. અને જ્યારે નાનકડી ફરિયાદ ઊભી થાય કે લશ્કરના અધિકારીઓને સજા કરો, ખોટું એન્કાઉન્ટર થયું કરીને તોફાનો ચાલે અને લશ્કરના અધિકારીઓની બદલીઓ કરીએ છે. લશ્કરને જે ખાસ પાવર આપ્યા છે કાશ્મીરમાં, મણિપુરમાં, એ બધે દૂર કરવાની વાતો થઈ રહી છે. અરે ભાઈ, જ્યાં ત્રાસવાદ થશે ત્યાં લશ્કર દુશ્મન જોડે લડતું હશે, એમ જ લડશે, એમ જાહેર કરવાનો સમય આવી ગયો છે. હવે આપણે ઇઝરાયલ ને શા માટે ટ્રેનિંગ માટે નથી મોકલતા આપણા અધિકારીઓને? ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર, એમને એમ થાય છે કે ઇઝરાયલને જો મદદે બોલાવીશું કે આપણા અધિકારીઓને ઇઝરાયલ ટ્રેનિંગમાં મોકલશું તો મુસલમાનો નારાજ થઈ જશે. એમને મત સિવાય અને મુસ્લિમ મત સિવાય કશું દેખાતું નથી. દિલ્હીના આગલા બોમ્બ બ્લાસ્ટના હજુ આરોપીઓ પકડાયા નથી. બોમ્બે બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ પકડાયા નથી. હમણાં જે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયો, 30-32 જણા જે ગુજરી ગયા, 100 જણા કરતાં વધારે ઘાયલ થયા. બિલકુલ સત્ય હકીકત છે કે એમાં કોઈ પાકિસ્તાનથી નથી આવ્યું, કોઈ ઈરાન ઇરાકથી નથી આવ્યું, કોઈ બાંગ્લાદેશથી નથી આવ્યું. એ ત્રાસવાદીઓ મુંબઈની આજુબાજુના વિસ્તારમાંથી, ભિંડી બજારમાંથી, મુંબાદેવીથી, ભુલેશ્વરથી, નજીકથી જ આવ્યા છે. દેશના જ ગદ્દારો છે, દેશના જ ત્રાસવાદીઓ છે. પણ એને નથી પકડી શકતી મુંબઈની પોલીસ. પકડવા ધારે 48 કલાકમાં પકડાઈ જાય. પણ બહુ બધી ધરપકડો કરવી પડે. 500-1,000 માણસોને એરેસ્ટ કરી લેવા પડે. 500-600 માણસોને રૂમમાં લાવીને દે કરવી પડે.
અને એ કરવાની મહારાષ્ટ્ર સરકારની તૈયારી નથી. તમને માહિતી મળે, તમે આરોપીના નામ જાણો તો પકડી લાવો, પણ બધાને ડઝનબંધી સેંકડો લોકોને શંકામાં લાવીને ધરપકડ કરીને એમને ફટકારવાની છૂટ નથી પોલીસને, કારણ કે મતદારો નારાજ થઈ જશે. એટલે હિન્દુઓ મરે, મુસલમાનો મરે બોમ્બ બ્લાસ્ટમાં, એનો વાંધો નથી, પણ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ પકડાય ત્યારે મહારાષ્ટ્રનોની, તામિલનાડુની, મધ્યપ્રદેશનાની, હિન્દુઓની, મુસલમાનોની લાગણીના દુભાયનું આપણે બહુ મોટું ધ્યાન રાખવાનું છે. જ્યાં હિન્દુ ત્રાસવાદીઓએ, અસીમાનંદજી અને સાધ્વી પ્રજ્ઞાજીએ બોમ્બ ધડાકા કર્યા, એની પૂછપરછ હિન્દુઓને જ કરવી પડે, એમાં કંઈ પારસીઓને પૂછપરછ ન થાય, એમાં કંઈ ખ્રિસ્તીઓની પૂછપરછ કરવાનો સવાલ નથી પેદા થતો. જ્યારે અસીમાનંદજી અને પ્રજ્ઞાજીની તપાસ ચાલતી હોય તો હિન્દુઓને મોટા પાયા પર પૂછપરછ કરવી પડે. જ્યારે મુસ્લિમ ત્રાસવાદીઓ હુમલા કરે અને દેશમાં એમને કોણે મદદ કરી છે એની તપાસ મુસ્લિમ વિસ્તારમાં કરવી પડે, મુસ્લિમ નાગરિકોમાં કરવી પડે. એ સામાન્ય હકીકત કોંગ્રેસ અને ભાજપ બંનેની સરકાર ઢાંકપીછોડો કરવા માગે છે, તપાસ જ નથી કરવા માગતી. જ્યારે પણ બોમ્બ ધડાકા થશે, મરનારને 2-5 લાખ રૂપિયા આપી દઈશું અને તપાસના નામે મીંડું, પકડાયેલાને સજા ના થાય એની પૂરેપૂરી વ્યવસ્થા કરીશું. અને સંજય દત્તના કેસમાં તમે જુઓ કે જે માણસ બિલકુલ ત્રાસવાદીઓને ભયબંધ બનાવીને ફરે છે, જેણે પોતાના ઘરે વગર કારણે ભયંકર મારક હથિયારો રાખ્યા, એને તાળામાંથી બહાર કાઢ્યો સરકારે, અને તે પણ બાળા સાહેબ ઠાકરે જેવા પ્રચંડ હિન્દુવાદી માણસે એને એમાંથી બહાર કઢાવ્યો, અને પછી ટાળા નથી એટલે એને માત્ર હથિયાર રાખવાની 6 વર્ષની સજા થઈ. અને એ પણ એ ક્યાં ભોગવે છે? ફિલ્મો કરે છે, ફરે છે, લગ્ન કરે છે, એશ કરે છે. શા માટે સંજય દત્ત અત્યારે 6 વર્ષની સજા નથી ભોગવી રહ્યો? ચાલો માફ કરીએ, ભૂલી જઈએ, એને ટાળાના ટાળા હટી ગઈ, પણ એને ક્યારે 6 વર્ષની સજા થશે? એ 80 વર્ષનો થશે ત્યારે? સરકાર આ આડપંપાળ બંધ નહીં કરે તો જ્યારે ઈચ્છે ત્યારે આ દેશમાં બોમ્બ ધડાકા થશે, આપણા સગાવાલા મળશે, આપણા ઓળખીતા પારખીતા મળશે, હિન્દુઓ મળશે, અને આપણે રડ્યા કરીશું. રડવા સિવાય આ નમાલી સરકાર ના રાજમાં બીજું કરી પણ શું શકીએ? પણ એક દિવસ આવશે, સરકારશ્રીઓ, ભારત સરકાર, રાજ્ય સરકારો સાંભળી લો, એક દિવસ આવશે. 200 જણા મરી ગયા, મુંબઈમાં કશું ના થયું. મુંબઈમાં 300 જણા મરી ગયા, કશું ના થયું. મુંબઈમાં ધડાકામાં 30 મરી ગયા, કશું ના થયું. 10 જણા મરી ગયા દિલ્હીમાં, કશું ના થયું. અક્ષરધામ પર હુમલો થયો, કશું ના થયું. એક દિવસ 2 જણા 5 જણા કે 500 જણા મરશે અને આ દેશમાં વર્ગ વિગ્રહ ઉભો થઈ જશે. જબરજસ્ત આ દેશમાં તોફાનો પેદા થશે, અને એવા તોફાનો કે જે તમે કાબુ નહીં રાખી શકો. અને ભાજપની સરકાર, કોંગ્રેસની સરકાર, બધી સરકારો હવે અમે અજમાવી ચૂક્યા છે. ભાજપના રાજમાં પણ બીજું કશું જ થાય નહીં, આ જ થાય જે કોંગ્રેસના રાજમાં થઈ રહ્યું છે. તો હવે અમારે કરવું શું? અન્નાને લાવવા પડશે ભાઈ, મિલિટરી વાળાને લાવવા પડશે. અન્ના જેવા લશ્કરમાંથી નિવૃત્ત થયેલા અધિકારીઓની કોક નવો પક્ષ બનાવીને એને સત્તા પર બેસાડવો પડશે. હું અન્નાને બહુ બધી વાતે ટેકો નથી કરતો, પણ હવે એવું લાગે છે કે આ ભાજપ અને કોંગ્રેસની નાલાયકી વચ્ચે અન્ના 500 જણને ઊભા રાખે, ગાડાને ઊભા રાખે, ઘેલાને ઊભા રાખે, પણ આપણે અન્નાને જીતાડી લાવીએ. અન્ના જેવા જિદ્દી માણસને હવે વડાપ્રધાન બનાવીએ, એને હોમ મિનિસ્ટર બનાવીએ, અને આ ત્રાસવાદીઓ સામે એક નવી લડત શરૂ કરીએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળી.